ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે સોલાર પાવર જનરેશન, ડાયમંડ માઇનિંગ, પાવર જનરેશન, એગ્રીકલ્ચર અને ફોર્મ્યુલેટિક્સ સહિતના અન્ય ધંધાકીય ક્ષેત્રમાં સંબંધ વધે તે હેતુથી ઝિમ્બાબ્વેના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી રાજ મોદી, કે જેઓ ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળાના વતની છે, જે હાલ 21 દિવસથી ભારતના પ્રવાસે છે. રાજ મોદીએ જણાવ્યું હતું કે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ધંધાકીય ક્ષેત્રમાં સંબંધ વધારવા માટે આ ભારતની મુલાકાત છે, જેમાં છેલ્લા 21 દિવસોમાં આ પ્રવાસ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઉર્જા ઉદ્યોગ મંત્રી સૌરભભાઈ પટેલ, સંધિ અધિકારી સુશ્રી અંજુ શર્મા સહિતના પદાધિકારીઓ ઉપરાંત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અમદાવાદ સુરત સુરેન્દ્રનગરના પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓની મુલાકાત તેમજ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ કાઉન્સિલની કાઉન્સિલ મિટિંગમાં મુલાકાત લીધી છે. અને વિશ્વાસ છે કે ભારતની મારી આ મુલાકાત ચોક્કસ સફળ થશે અને ભારત ઝિમ્બાબ્વે વચ્ચે ધંધાકીય સંબંધો ઘણા વધશે. હાલ ઝિમ્બાબ્વેના એમ્બેસેડર ડોક્ટર ગોડફ્રે મજોની ચિપરે પણ મારી સાથે રાજપીપળા આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને દુનિયાની 8મી અજાયબીમાં સ્થાન મળ્યું તે બાબતે તેઓએ જણાવ્યું હતું કે પહેલાં રાજપીપળા ગામ અમે બોલતા તો કોઈ ઓળખતું ન હતું, હવે સ્ટેચ્યુના કારણે આપણા વિસ્તારના વિશ્વમાં ઓળખ મળી છે અને સ્ટેચ્યુને દુનિયાની 8મી અજાયબી જાહેર કરાય તે ગર્વની બાબત છે. એટલા માટે જ હું આવ્યો છું ખાસ કરીને ગુજરાતમાં, કે મને એમ છે કે આપણે ગુજરાતી લોકો ત્યાં વધારે આવે ને ઇન્વેસ્ટ કરે, ને હું કહું છું કે હું ત્યાં છું તો તમે લાભ લો, ને તમારે બીજી કોઈ પણ જાતની ચિંતા નથી કરવાની, હું ત્યાં છું તો તમને બધી રીતે હું મદદ કરી શકું. એસોસિએશન છે એ લોકોનું ત્યાં સુરેન્દ્રનગરમાં, તેમને મળ્યો, પછી રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સ, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ, પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ, પછી આપણે સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ, અમદાવાદ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં અમારે. ખાસ કરીને આપણે સીએમ સાથેની મુલાકાત કેવી રહી અને એમાં કયા મુદ્દાઓ લેવામાં આવ્યા હતા? આપણા ગુજરાતના ચીફ મિનિસ્ટર માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાથે મારે 2 વાર મુલાકાત થઈ. 1 વાર સુરેન્દ્રનગરમાં અમે ભેગા થયા હતા, ને પછી છે તે હું એમને ગાંધીનગર મળવા માટે ગયો હતો. ને અમારે મેઇન વસ્તુ અમારે એમના માટે વાત થઈ મારી સાથે, કે અમને કંઈ મદદ કરે, કે આપણી ગુજરાતની સક્સેસ સ્ટોરી છે આપણે સોલા ઇન્ડસ્ટ્રીઝમાં, સોલા પાવર જનરેશનમાં. જ્યારથી આપણે ગુજરાતમાં શરૂ કર્યું ત્યારથી સોલા પાવરની બહુ જ સારી એ થઈ છે, ને એનું ફ્રેમવર્ક, એ લોકોનું પોલિસી ફ્રેમવર્ક હતું તે મારે જાણવું હતું, ને મેં એમને કહ્યું કે અમને કંઈ એ પોલિસી ફ્રેમવર્કમાં મદદ કરો. અમારે છે તે અત્યારે અમે અમારી પોલિસી કરી રહ્યા છીએ ઝિમ્બાબ્વેમાં સોલા પાવર માટે, તો એમને કહ્યું કે અમે તમને મદદ કરીશું, ને અમને બધી રીતે તૈયારી બતાવી છે મદદ કરવા માટે. ને સેમ ટાઈમ અમે છે તે બધા ઇન્વેસ્ટરોને પણ ઇન્વાઇટ કર્યા કે જે કોઈ સોલા પાવરમાં સંકળાયેલા હોય ઉદ્યોગો, ત્યાં એ લોકોની ફેક્ટરી ખોલી શકે છે, ને જે અમારે ગવર્મેન્ટ જે ફાયદો આપે છે એમને, જે કોઈ ફેક્ટરી ખોલે તેની બધી વાત કરી. ને બસ ખાસ તો એમને કે તમે અમને સપોર્ટ કરો અમારા કામમાં, અમે જે કરી શકીએ છીએ ત્યાં. એનઆરસી તો અમારા દેશમાં પણ છે, અમારે નેશનલ આઈડેન્ટિટી કાર્ડ દરેક વ્યક્તિ પાસે હોય, વ્યક્તિ 18 વર્ષનો થઈ જાય એટલે પછી એને આઈડેન્ટિટી કાર્ડ મળે, એટલે રજીસ્ટર કરાવવાનું, ને પછી એનાથી જ પછી તમને ડ્રાઇવિંગ લાઇસન્સ મળે. એ બધા એના વગર તમારાથી કશું ના થાય, એટલે અગત્યનું છે કે એનાથી છે તે ગવર્મેન્ટ પાસે રેકોર્ડ રહે કે કઈ વ્યક્તિ ક્યાં જન્મેલો છે ને ક્યાં રહે છે, ને બધી માહિતી એ વ્યક્તિની ગવર્મેન્ટ પાસે હોય. ના છો તો હું રાજપીપળા કહું તો બધાને એકદમ વિચાર કરે કે કયું રાજપીપળા, પછી હું કહું કે ના આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ને એની બાજુમાં ગામ છે તે રાજપીપળા.